નમસ્કાર, જેડએસ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ ઈડરની. ઈડરના લક્ષ્મીનારાયણ સોસાયટીમાં દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો. સચોટ ખબર અને દર્શકોના વિશ્વાસનું એક વર્ષ, એક વર્ષ સફળતાનું જે તમારા સહયોગ વગર હતું અસંભવ. તમે આપ્યો સાથ અને અમે મેળવી સફળતા. દર્શકોની મદદથી અમને મળ્યો આનંદ. અમને સહકાર આપવા બદલ દર્શકોનો આભાર. જેડએસ ટીવીએ એક વર્ષ કર્યું પૂર્ણ. જેડએસ ટીવીના તમામ દર્શકોનો આભાર. જેડએસ ટીવી સ્ટાફનો તથા તમામ રિપોર્ટરોનો આભાર. સફળતાનું એક વર્ષ આભાર ગુજરાત. ઈડર શહેરના મધ્યભાગમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં સવારે 4:15 વાગ્યાના અરસામાં દીપડો આવ્યો હોવાનું સીસીટીવીમાં ફલિત થયું. સવારના સમયમાં કૂતરા બસવાનો અતિશય અવાજ આવતા સોસાયટીના રહીશ સુરેશભાઈ પંચાલ ઊંઘમાંથી જાગી ગયા હતા અને કોઈ આવ્યું હોવાનો આભાસ થતાં પોતાના ઘરની ચોપાડમાં લગાવેલા સીસીટીવી ચેક કરતા તેમની સામેના ઘરની વસરીની ખુલ્લી જગ્યામાંથી લોખંડની જાળી લગાવેલી ઘરની પ્રોટેક્શન દિવાલ કૂદીને રોડ તરફ જતો દેખાયો હતો. ત્યારબાદ તેમના ઘરની આજુબાજુમાં રહીશોને જાણ કરતા ફોરેસ્ટ વિભાગને દીપડો આવ્યાની જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ટીમ ઘટનાસ્થળે આવી દીપડો ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો એ બાબતની તપાસ હાથ ધરી હતી, જેમાં ઈડર શહેરના ડુંગર વિસ્તારમાં ચાલતી ખનન પ્રવૃત્તિઓ તેમજ ડુંગર વિસ્તારના ઈડર તાલુકામાં આવેલા જંગલ વિસ્તારમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર લીલા વૃક્ષોનું કાપવાની પ્રવૃત્તિથી જંગલ વિસ્તાર નાબૂદ થતાં દીપડા રહેણાંક વિસ્તારમાં આવવાનો બનાવ આવનાર બનતા રહે છે. જેમ ઈડરના ડુંગરાઓમાં વસવાટ કરતા દીપડા રહેણાંક વિસ્તારમાં દેખા દેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઈડર શહેરના રહેણાંક વિસ્તારમાં દીપડો આવ્યાના સમાચાર ફેલાતા અચરજ સાથે ભયનો માહોલ ફેલાયો હતો. દીપડો રહેણાંક વિસ્તારમાં આવતા ફોરેસ્ટ વિભાગની બેદરકારી સામે આવી ફોરેસ્ટ વિભાગે અફડાતફડીમાં તપાસ હાથ ધરી હતી, જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જુદા જુદા રહેણાંક વિસ્તારમાં થઈ દીપડો એક કૂતરાનું મારણ કરી જૂની પાંજરાપુર વિસ્તારના ડુંગરમાં ગયો હોવાનું જાણવા મળ્યું છે. રાજેશ ચાવડા, જેડએસ ટીવી, ઈડર.